नमस्कार वहाला विद्यार्थी मित्रों, आज आपने धोरण चार ना गणित विषयना प्रकरण नंबर 9 अड़धू अने पा निस्व अध्ययन पोथी नू संपूर्ण सॉल्यूशन जोईशु। शुरू करिए प्रश्न नंबर 1 थी। आपेला अपूर्णांक जेटली वस्तु ने गोल करो। तो अहीं सर्वप्रथम आपेलू छे 1/2 एटले के अर्धा वस्तु पर आपणे गोल करवाने छे, तो तमे जोई शको छो। त्यार पछी बीजू छे 3/4, तो अहीं आपणे 3/4 चॉकलेट उपर गोल करेलू छे। त्यार पछी 1/4, तो चौथा भाग उपर गोल करवानुं छे, अने 5મામાં પણ ચોથા ભાગ ઉપર, એટલે એક ફૂલ ઉપર આપણે ગોળ કર્યું છે। ત્યાર પછી બીજું, રંગીન ભાગને અપૂર્ણાંક સ્વરૂપે લખો। હવે કુલ ભાગ કેટલા છે, તો કે 20, એને છેદમાં લખીશું। એમાંથી રંગ કેટલાના કરેલા છે, 15ને, તો એ આપણે અંશમાં લખીશું। તો 15/20, એના છેદ ઉડાડીએ તો જવાબ આવશે 3/4। એવી રીતે બીજું, તો બીજા ચિત્રમાં 3 ભાગ રંગ કરેલા છે, એટલે અંશમાં 3 લખીશું, કુલ ભાગ 12 છે, તો છેદમાં 12 લખીશું, છેદ ઉડાડીશું એટલે જવાબ આવશે 1/4। ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું, તો અહીં છે કુલ ચિત્ર છે 10, તો છેદમાં 10 લખીશું, અને રંગ કરેલા 5 છે, તો અંશમાં 5 લખીશું। હવે 5/10 એટલે જવાબ આવશે 1/2। ત્યાર પછી કહ્યું છે કે યોગ્ય જોડ બનાવી અને ડી ખાનામાં લખો, તો 1/2, તો એને આપણે શું કહી શકીએ, તો તમે જોઈ શકો છો કે અડધું લખેલું છે બી ઓપ્શનમાં, તો ખ એટલે કે બી। ત્યાર પછી બીજું, 1/4, એને આપણે શું કહી શકીએ, તો એને આપણે કહી શકીશું પા, એટલે ક અને સી એ એની સાથે જોડીશું। ત્રીજું છે 3/4, એને આપણે કહીશું ઘ અને એ, તો એને આપણે ઘ અને એ સાથે જોડીશું। ચોથું છે 1, તો એને આપણે ઘ અને ડી સાથે જોડીશું। ત્યાર પછી પ્રશ્ન નંબર 4, નીચે આપેલ આકૃતિમાં કેટલો ભાગ રંગીન છે તે જણાવો। તો પહેલી આકૃતિમાં 1/3, બીજી આકૃતિમાં 1/4, અને ત્રીજી આકૃતિમાં 1/3 ભાગ રંગીન છે। ત્યાર પછી ચોથી આકૃતિમાં તમે જુઓ તો આખો ભાગ રંગીન છે, 5મી આકૃતિમાં 1/4 ભાગ રંગીન છે, અને 6ઠી આકૃતિમાં 1/4 ભાગ રંગીન છે। ત્યાર પછી 5મું, આપેલ અપૂર્ણાંક અનુસાર આકૃતિમાં રંગ પૂરણી કરો। તો પહેલું છે 1/3, બીજામાં જવાબ આવશે 3/4, અને ત્રીજામાં જવાબ આવશે 1/4। ત્યાર પછી ચોથામાં જવાબ આવશે 1/3, 5મામાં 3/4, અને 6ઠામાં 1/4। ત્યાર પછી 6ઠું, માંગ્યા મુજબ જવાબ આપો। એમાં પહેલું, ગુલાબી રંગના વર્તુળ કુળ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે, તો જવાબ આવશે 1/4। બીજું, પીળા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે, તો 1/4। ત્રીજું, લીલા રંગના વર્તુળ કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે, તો 1/2। ચોથું, લીલા અને ગુલાબી રંગના વર્તુળ સાથે મળી કુલ વર્તુળનો કેટલામો ભાગ દર્શાવે, તો જવાબ આવશે 3/4। ત્યાર પછી પ્રશ્ન નંબર 7, ખાલી જગ્યા પૂરો। એમાં 1 મીટરના અડધા બરાબર ખાલી જગ્યા સેન્ટીમીટર, તો 50. બીજું, 1 લીટરનું પા બરાબર ખાલી જગ્યા મિલીલીટર, તો 250. ત્રીજું, 1 કિલોગ્રામનું પોણું બરાબર ખાલી જગ્યા ગ્રામ, તો 750 ગ્રામ. ચોથું, 1 રૂપિયાના અડધા બરાબર ખાલી જગ્યા પૈસા, તો 50. ત્યાર પછી જોઈએ 8મું, જાહ્નવી પાસે કુલ 70 બંગડી છે, તે પૈકી 1/2 બંગડી લાલ રંગની છે, તો લાલ રંગની બંગડી કેટલી હશે? તો કુલ બંગડી 70 રંગ છે, અને અડધી લાલ રંગની બંગડી છે, તો 1/2×70, તો જવાબ આવશે 35 બંગડીઓ. 9મું, સંગીતાએ 1 લીટર દૂધ લીધું, તેમાંથી 3/4 ભાગના દૂધની ખીર બનાવી, તો કેટલા મિલીલીટર દૂધ બાકી રહે? હવે 1 લીટર દૂધ બરાબર 1000 મિલીલીટર દૂધ, તો બાકી રહેતું દૂધ બરાબર 1/4×1000, એટલે કે 250 મિલીલીટર દૂધ બાકી રહે. ત્યાર પછી 10મું, હિના પાસે 1 મીટર રિબીન છે, તેમાંથી તે ચોથા ભાગની રિબીન અનિતાને આપે છે, તો તેની પાસે કેટલા સેમી રિબીન બચે? હવે હિના પાસે 1 મીટર રિબીન છે, 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે હિના પાસે બાકી રહેતી રિબીન બરાબર 3/4×100, એટલે કે 75 સેન્ટીમીટર. ત્યાર પછી આપણે જોઈએ 11મું, અનિલ પાસે 8 ભમરડા છે, તેમાંથી 2 ભમરડા વાદળી રંગના છે, તો વાદળી રંગના ભમરડાને અપૂર્ણાંકમાં દર્શાવો. હવે અનિલ પાસે રહેલા વાદળી રંગના ભમરડા બરાબર 2/8, એટલે કે જવાબ આવશે 1/4. ત્યાર પછી 12મું, ધવલ 1 કિલોગ્રામ બટાકા લાવ્યો, તેમાંથી તેની પત્નીએ 1/2 બટાકાનું શાક બનાવી લીધું, તો કેટલા ગ્રામ બટાકા બાકી હશે? હવે 1 કિલોગ્રામ બરાબર 1000 ગ્રામ, તો બાકી વધેલા બટાકા બરાબર 1/2×1000, એટલે કે 500 ગ્રામ. ત્યાર પછી 13મું, નીચેનામાંથી કઈ આકૃતિ 1/4 આચ્છાદિત ભાગ દર્શાવતી નથી? તો અહીંયા જવાબ આવશે વિકલ્પ સી. 14મું, યોગેશભાઈ 1 હોટલમાં જમવા જાય છે, તે હોટલમાં ફિક્સ ડિશની કિંમત 100 રૂપિયા છે, જો હોટલ માલિક તેમને 3/4 ભાગનું વળતર આપે, તો તેમણે કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો 1/4×100, એટલે જવાબ આવશે 25 રૂપિયા. ત્યાર પછી 15મું, નીચે આપેલા કોષ્ટકમાં 4 ખેલાડીઓની મેચની વિગત આપેલી છે, કયો ખેલાડી અડધી મેચ જીત્યો છે? તો તમે જોઈ શકો છો આખું કોષ્ટક જોઈ, અને આપણે એવું કહી શકીએ કે વિકલ્પ બી
એટલે કે બે નંબરનો જે ખેલાડી છે તે અડધી મેચ જીત્યો છે, કારણ કે આઠ મેચ રમ્યો છે એમાંથી ચાર જીત્યો છે એટલે કે અડધી જીત્યો છે. ત્યાર પછી 16મું, કેતનને 20 રૂપિયાવાળી એક પેન ખરીદવી છે, તેણે દુકાનદારને 5 રૂપિયાના 2 સિક્કા, 2 રૂપિયાના 3 સિક્કા, 1 રૂપિયાના 2 સિક્કા અને 1.5 રૂપિયાના 3 સિક્કા આપ્યા, તો શું તેણે આપેલી રકમ પૂરતી છે? હવે કેતને દુકાનદારને આપેલા કુલ રૂપિયા બરાબર 2 × 5 + 2 × 3 + 1 × 2 = 0.5 × 3, તો 10 + 6 + 2 = 1.5, એટલે જવાબ આવશે 19.5 રૂપિયા. આમ આપેલી રકમ પૂરતી નથી. ત્યાર પછી અધ્યયન નિષ્પતિ આધારિત સર્વગ્રાહી મૂલ્યાંકન, એમાં નીચે આપેલી આકૃતિમાં કેટલો ભાગ રંગીન છે? તો પહેલી આકૃતિમાં જેમ જોઈ શકો 3/6 ઉડાડીએ તો 1/2. બીજી આકૃતિમાં આપણે જોઈ શકીએ 3/4 ભાગ રંગીન છે અને ત્રીજી આકૃતિમાં જોઈ શકીએ કે 1/3 ભાગ રંગીન છે. ત્યાર પછી આપેલ અપૂર્ણાંક અનુસાર આકૃતિમાં રંગ પૂરણી કરો, તો અહીંયા 1/4, પછી 5મું છે એમાં 1/2 અને 6મા 3/4. ત્યાર પછી માંગ્યા મુજબ જવાબ આપો એમાં 7મું, ત્રિકોણ કુલ આકારનો કેટલામો ભાગ છે? તો 6/12, એટલે જવાબ આવશે 1/12. 8મું, ચોરસ કુલ આકારનો કેટલામો ભાગ છે? તો 3/12, એટલે જવાબ આવશે 1/4. ત્યાર પછી વ્યવહારુ કોયડા ઉકેલો, એમાં 9મું, પિંકી પાસે 18 ચોકલેટ છે, તેમાંથી તે અડધી ચોકલેટ જીમિતને આપે છે, તો તેની પાસે કેટલા ભાગની ચોકલેટ વધે? પિંકી પાસે 18 ચોકલેટ છે, પિંકી પાસે વધતી ચોકલેટ બરાબર 1/2 × 2 × 18, એટલે કે 9 ચોકલેટ. ત્યાર પછી 10મું, હિરેન પાસે 40 કેળા છે, તે પૈકી પા ભાગના કેળા ખરાબ થઈ ગયા છે, તો તેની પાસે કેટલા કેળા સારા રહે? હવે હિરેન પાસે 40 કેળા છે, તે પૈકી પા ભાગના એટલે કે 1/4 કેળા તો બગડી ગયા છે, તો તેની પાસે વધેલા સારા કેળા બરાબર 3/4 × 40, તો અહીંયા 6 ઉડાડીએ તો જવાબ આવશે 30 કેળા. 10 × 3 કરીએ એટલે 30 કેળા સારા હશે. દોસ્તો, આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો, દોસ્તો, ભાઈબંધો વગેરે સાથે જરૂરથી શેર કરજો, જેથી તેઓ પણ આ વિડીયોનો સારી રીતે અભ્યાસ કરી શકે. અને બધા જ પાઠની PDF મેળવવા માટેની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે.